અમદાવાદ અસરવાથી ઉદયપુર સિટી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનને પ્રધાનમંત્રીએ લીલી ઝંડી આપીને જનતા માટે દોડતી કરી હતી તો ટ્રેન પ્રાતિજ ખાતે આવી પહોંચતા ફૂલોની વરસાદથી સ્વાગત કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસરવા રેલવે સ્ટેશનથી અમદાવાદ ઉદયપુર ગેજ કન્વર્જન ટ્રેક પર ટ્રેનને લીલી ઝંડી આપી હતી। ત્યારબાદ હવે ટ્રેકના ઉદઘાટન પછી 3 લોંગ રૂટની ટ્રેનો દોડશે। રેલવે લાઇનના ઉદઘાટનના પગલે મેવાડ અને વાગડ જોનની ગુજરાતના રસ્તે દક્ષિણ ભારત સાથે જોડાણ થશે। પીએમ મોદીએ કર્યું રેલવે લાઇનનું ઉદઘાટન। પીએમ મોદીએ આસરવા રેલવે સ્ટેશન પરથી આસરવા ઉદયપુર ટ્રેનને લીલી ઝંડી આપી હતી। તેમજ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસ માટે, ગુજરાતની કનેક્ટિવિટી માટે આજે ખૂબ મોટો દિવસ છે। ગુજરાતના લાખો લોકો એક મોટા ક્ષેત્રમાં બ્રોડગેજ લાઇન ન હોવાથી હેરાન થતા હતા, તેમને રાહત મળશે તેમ જણાવ્યું હતું। આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે બ્રોડગેજ વગરની રેલવે લાઇન એટલે ઇન્ટરનેટ વગરના કોમ્પ્યુટર સમાન છે। હવે આજથી આસરવા ઉદયપુર સુધી મીટર ગેજ લાઇન બ્રોડગેજમાં બદલી ગઈ છે, જેથી રેલવે કનેક્ટિવિટી આસાન બનશે। અહીંથી નીકળેલ ટ્રેનો હવે દેશના કોઈપણ ખૂણે પહોંચી શકશે, જેથી પર્યટન સ્થળોના મોટા પાયે વિકાસ થશે। વધુમાં મોટા ઔદ્યોગિક શહેરો સાથે જોડાવાનો વેપારીઓને આસાન લાભ મળશે તેમ વડાપ્રધાને જણાવ્યું હતું। અહીંથી નીકળેલી ટ્રેન દેશના કોઈપણ ભાગમાં જઈ શકશે। વધુમાં ઉમેર્યું કે આજનું આ આયોજન માત્ર 2 રેલ રૂટ પર ટ્રેનનું ચાલવું જ નથી, આ એટલું મોટું કામ પૂર્ણ થયું છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે। આ કામ પૂર્ણ થવાની રાહ જોતા જોતા દસકા નીકળી ગયા છે। આજથી આ પૂરા રૂટનું કાયાકલ્પ થયું છે। તેમજ આસરવાથી હિંમતનગરથી ઉદયપુર સુધી લાઇન મોટી થઈ માત્ર ગુજરાત નહીં પરંતુ રાજસ્થાનના પણ અનેક લોકો જોડાયેલા છે। અહીંથી નીકળેલી ટ્રેન દેશના કોઈપણ ભાગમાં જઈ શકશે। તેમજ આસરવાથી ઉદયપુર 300 કિલોમીટર બ્રોડગેજ બદલાવાથી ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી ક્ષેત્રો દિલ્હી અને ઉત્તર ભારતથી જોડાઈ જશે। તેમજ આ અમદાવાદ અને દિલ્હી માટે વૈકલ્પિક રૂટ તૈયાર થયો છે। આનાથી કચ્છ નાથદ્વારા ઉદયપુરના પર્યટકોને લાભ થશે તો હિંમતનગરના ટાઇલ્સ ઉદ્યોગોને પણ ખૂબ મોટો ફાયદો થશે। ત્યારે ટ્રેન ચાલુ થતાં હાલ તો લોકોમાં ખુશી સાથે આનંદ છવાયો છે। તો આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત ભાજપ કાર્યકરો, આગેવાનો, રેલવે અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ। અકુભાઈ ચોકસી, શ્રીજી જ્વેલર્સ, નવા બજાર પ્રાંતિજ, મારા ગ્રાહકો, મિત્રો, શુભેચ્છકો, પ્રાંતિજ તાલુકાના રહીશોને નવા વર્ષના શુભકામનાઓ પાઠવું છું। નવું વર્ષ આપ સૌને લાભદાયી, ફળદાયી, યશસ્વી નીવડે એવી પ્રભુજીને પ્રાર્થના પાઠવું છું। આ ZSTVના માધ્યમથી આપ સૌને હું અવગત કરાવવા માગું છું કે પ્રાંતિજની અંદર ઘણા વર્ષોથી એક સાતત્યતા જાળવી રાખવી છે, સત્ય અને ઝડપી સમાચારથી માંડી અને સચોટ રજૂઆત જે કરતું હોય તો એક ZSTV સંજયભાઈ અને એની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ સાથે એમની ટીમને હજી પ્રગતિ કરે
અને આગળ વધે એવી શુભકામનાઓ પણ હું પાઠવું છું. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. નીરવ પરીખ, પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, અપમાર્કેટિંગ પ્રાંતિજ. આપ સર્વેને આજથી શરૂ થતી દિવાળીના પર્વોની શુભકામનાઓ પાઠવું છું. ધનતેરસ, દિવાળ, કાળી ચૌદસ, દિવાળી અને નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. આપ સર્વેનું હું સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાર્થના કરું છું અને આવાવાળો સમય તમામ પ્રાંતિજવાસીઓનો સારો જાય, આવતું વર્ષ બધાનું ફળદાયી નીવડે એ હું ભગવાનને પ્રાર્થના કરું છું. વિશ યુ વેરી હેપી ન્યુ યર, નૂતન વર્ષ અભિનંદન, ધન્યવાદ. કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે જૈસે સવેરા, પ્યાર કી સોગાતે હું, તારું કી બરાતે હું, દિલ કી નવાતે હું, બસ મુલાકાતે હું, સબકો યહી દેતી સંદેશા. દિવાળી ગલી ગલી બન કે ખુશી છાઈ રહી, રોશની કી ચાદર ઓઢે દિવાળી આઈ રહી. રાત કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે જૈસે સવેરા, પ્યાર કી સોગાતે હું, તારું કી બરાતે હું.